નમસ્કાર આજે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર બાવીસ હું પ્રતિક શુક્લ આપ સૌનું સ્વાગત કરું છું નોબત ન્યૂઝ ફ્લેશમાં તો આવો જાણીએ આજના મુખ્ય સમાચાર ફરીથી કોરોના વધતા સંભવિત સંકટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી હતી બેઠક પછી કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ધ્યાન આપવા તથા પ્રિકોશન ડોઝનું વેક્સિનેશન વધારવા અને તહેવારોમાં સાવધાન રહેવા જેવા મુદ્દાઓનું રાજ્યોને સૂચન કરવામાં આવ્યું છે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ રાજ્યની ગાઈડલાઈન જાહેર કરી છે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત થઈ ગયું છે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાંકરિયા કાર્નિવલ વગેરે જેવા આયોજનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્કનું વિતરણ થાય એવા સૂચનો કરવામાં આવ્યા છે દરમિયાન જામનગર શહેરમાં કોરોના વિરોધી વેક્સિનના પ્રિકોશન ડોઝ લેવાવાળા લોકોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે આજે એક જ દિવસમાં શહેરમાં બસો સત્યાવીસ લોકોએ પ્રિકોશન ડોઝ લીધા હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને પણ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં દેરાસરમાં તોડફોડ મુદ્દે સમગ્ર જૈન સમાજમાં આક્રોશ છે જામનગરમાં આજે જૈન સમાજે બપોરે બાર સુધી વેપાર બંધ રાખવા આહવાન કર્યું હતું જેને ટેકો મળતા શહેર બપોર સુધી બંધ જોવા મળ્યું હતું જૈન સમાજના આગેવાનો દ્વારા વિરાટ રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવાયું હતું યાત્રાધામ દ્વારકાધામનો વિકાસ કરવા પાંચ કરોડના ખર્ચે મંદિર કોરિડોર નિર્માણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત આગામી જન્માષ્ટમી સુધીમાં પ્રથમ તબક્કામાં કાર્યોનું ખાતમુહૂર્ત થઈ જવાની સંભાવના છે આ પ્રોજેક્ટ અંતર્ગત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે લુપ્ત દ્વારકા નગરીની વ્યુઈંગ ગેલેરી ભગવદ્ ગીતા ઝોન થ્રીડી ઇમરસિવ વગેરે સાકાર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દ્વારકાના વિકાસ માટે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નાથવાણી છેલ્લા અઢી દાયકાથી પ્રયાસરત છે તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પરિમલભાઈ દ્વારકાના વિકાસની નવી રૂપરેખા ઘડી તેને ક્રમશઃ સાકાર કરી રહ્યા છે અડધો ડિસેમ્બર વીતી ગયા હોવા છતાં ઠંડીનો ચમકારો ન અનુભવાતા જામનગરમાં લોકો શિયાળાને વોન્ટેડ ગણી રહ્યા છે પરંતુ એક જ દિવસમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી ગગડતા ઋતુનું સૌથી ઓછું બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આજે સાંજથી સુસવાટા મારતા ઠંડા પવનોએ સપાટો બોલાવતા આખરે વાતાવરણમાં શિયાળાનો આરંભ થઈ ગયો હોવાનો અહેસાસ થયો હતો સિક્કિમમાં ઇન્ડિયન આર્મીનો ટ્રક ખીણમાં પડતા ત્રણ ઓફિસર સહિત કુલ સોળ સૈનિક શહીદ થતા સમગ્ર દેશમાં આ અંગે શોકની લહેર છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ફરી મળીશું જય હિંદ જય હાલા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને કરો